Bridge course gyansetu Dhoran 24 English chapter 4 one and many એટલે એક અને ઘણા બધા one many one એટલે એક many એટલે ઘણા બધા ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા ચિત્ર આપ્યું છે what is it આ શું છે it is a pen તે પેન છે તો બાળ દોસ્તો કોઈ વસ્તુ પૂછવું હોય તો આ શું છે તો what is it તો અહીંયા છે એ ટેબલ નું ચિત્ર છે ને અહીંયા પૂછ્યું છે what is it આપણે જવાબ આપીશું It is a table. What is it? આ શું છે? It is a dog. તે કૂતરો છે. What is it? આ શું છે? આપણે કહેશું it is a box. તે ચોપડી છે. અહીંયા જોશું what is it? It is an apple. તે સફરજન છે. What is it? તે શું છે? It is a kite. તે પતંગ છે. What is it? તે શું છે ઇટ ઇઝ એન આઈસ્ક્રીમ કોન તે આઈસ્ક્રીમનો કોન છે વોટ ઇઝ ઇટ તે શું છે ઇટ ઇઝ અ બોટલ તે બોટલ છે ત્યાર પછી બાળ દોસ્તો નિશેના શબ્દોની જોડ તમારા શિક્ષકની મદદથી મોટેથી બોલો સૌથી પહેલાં જોઈએ શોપ એટલે એક દુકાન હોય તો અ શોપ અને ઘણી બધી હોય તો શોપ્સ અ ટોય અને ટોયઝ ટોય એટલે રમકડું અ સ્ટોલ અને સ્ટોલ્સ બોલ એન્ડ બોલ્સ અ બુક એન્ડ બુક્સ અ કેટ એન્ડ કેટ્સ અ ડોગ એન્ડ ડોગ્સ એન એપલ એપલ્સ અ મેન અ મેન અ વુમન વુમેન અ પોસ્ટમેન પોસ્ટમેન અ પોલીસમેન પોલીસમેન અ ચાઇલ્ડ એટલે કે એક બાળક હોય તો એને ચાઇલ્ડ કહેવાય છે અને ઘણા બધા બાળકો હોય તો ચિલ્ડ્રન અ લીફ એટલે કે એક પાંદડું અને ઘણા બધા હોય તો લીવ્સ નાઇફ ચાકુ એક હોય તો નાઇફ અને ઘણી બધી હોય તો નીવ્સ અ ફૂટ અને ઘણા બધા પગ હોય તો ફીટ એન ઓરેન્જ ઓરેન્જ અન ઓરેન્જ ઓરેન્જ અ હેન્ડ હેન્ડ્સ અ કાઇટ કાઇટ્સ ડ્રાઈવર ડ્રાઈવર્સ અ ટૂથ ટીથ અ ડીર ડીર્સ અ માઉસ મેક એન ઓક્સ અ સન ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો તો બાળ દોસ્તો અહીંયા છે ચિત્રની અંદર એક બેટ આપેલું છે અહીંયા છે ચિત્રની અંદર બે બેટ છે અહીંયા નીચે લખ્યું છે અ બેટ અહીંયા લખ્યું છે બેટ્સ અહીંયા લખ્યું છે ધીસ ઇઝ અ બેટ આ બેટ છે અને અહીંયા છે એ એકથી વધારે બેટ છે એટલે લખ્યું છે ધીઝ આર બેટ્સ આ બેટો છે આ બેટો છે એટલે કે કોઈ એક હોય તો એને ધીસથી વાક્ય બને ધીસ ઇઝથી અને એકથી વધારે હોય તો ધીઝ આરથી વાક્ય બને જે આપણી નજીક હોય ને જેને આપણે અડીને અડી શકીએ અને બતાવી શકીએ તો અહીંયા જીરાફ છે તો લખ્યું છે અ જીરાફ તો વાક્ય કેવું બનશે ધીસ ઇઝ અ જીરાફ આ જીરાફ છે બાજુમાં બે જીરાફ છે તો અને નીચે લખ્યું છે જીરાફ્સ તો આપણે વાક્ય બનાવશું ધીઝ આર જીરાફ્સ આ જીરાફો છે અહીંયા જોઈએ અમે એક માણસનું ચિત્ર છે અ મેન તો વાક્ય બનશે ધીસ ઇઝ અ મેન આ માણસ છે અને અહીંયા એકથી બે માણસો છે એકથી વધારે છે તો વાક્ય બનશે ધીઝ આર મેન આ માણસો છે અહીંયા છે અ પેન એટલે કે તવી છે અહીંયા છે બે તવી છે આ તો અહીંયા પેલા વાક્ય બનશે ધીસ ઇઝ અ પેન આ તવી છે અને અહીંયા ધીઝ આર પેન્સ આ તવીઓ છે ધીઝ આર પેન્સ આ તવીઓ છે અ બુક્સ તો આપણે કહીશું ધીસ ઇઝ અ બુક આ બુક છે અહીંયા ઘણી બધી છે બેકથી વધારે છે તો ધીઝ આર બુક્સ આ બુકો છે અહીંયા એક સફરજન છે ધીસ ઇઝ એન એપલ આ એક સફરજન છે ધીઝ આર એપલ્સ આ સફરજનો છે ત્યાર પછી બાળ દોસ્તો ચિત્ર જોઈને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો આપણાથી કોઈ દૂર હોય તો અહીંયા છે એ ગાજર છે અને ઘણું બધું દૂર છે એટલે કીધું છે ધેટ ઇઝ અ કેરટ તે ગાજર છે એટલે આંગળી સિંધીને આપણે બતાવે છે કે ધેટ ઇઝ અ કેરટ તે ગાજર છે દૂર ઘણા બધા ગાજર છે તો કે છે ધોઝ આર કેરટ ચાલો જોઈએ છત્રી છે એને અમરેલા કહેવાય તો અમરેલા ઉપરથી વાક્ય કેવું બને તો આપણે જોઈએ ધેટ ઇઝ એન અમરેલા પેલી છત્રી છે એન્ડ ધોઝ આર અમ્બ્રેલાઝ પેલી છત્રીઓ છે અહીંયા બોર્ડ છે એટલે કે હોડી અને અહીંયા ઘણી બધી હોડીઓ છે તો આપણે વાક્ય બનશે
that is a board. Peli hodi chhe. Those are boards. Peli hodiyo chhe. Phulnu chitra chhe to eni uparthi vakya banche. That is a flower. Pelu phul chhe. Those are flowers. Pela phulo chhe. That is a frog. Pelo detko chhe. Those are frogs. Pela detkao chhe. અહીંયા ફુગ્ગો છે તો વાક્ય બનશે ધેટ ઇઝ અ બલૂન પેલો ફુગ્ગો છે ધોઝ આર બલૂન્સ પેલા ફુગ્ગાઓ છે ત્યાર પછી જોઈએ ફિલ મી અપ તો અહીંયા છે આપણે પઝલ પૂરવાની છે તો આ કેનું ચિત્ર છે તો મેંગો તો એમ એ એન જી ઓ ત્યાર પછી અહીંયા જોઈએ તો આ કોણ છે કેનું ચિત્ર છે બકરી એટલે કે ગોટ જી ઓ એ ટી ગોટ એટલે બકરી ત્યાર પછી અહીંયા જોઈએ ઉભામાં આ કેનું ચિત્ર છે તો સફરજન તો એપલ એ ડબલ પી એલ ઈ એપલ એટલે સફરજન અને આ પતંગ એટલે કે કાઈટ કે આઈ ટી કાઈટ એટલે પતંગ ઉદાહરણ મુજબ નીચેના વાક્ય લખો અહીંયા બાજુ તો ઉદાહરણ આપ્યું છે ધીસ ઇઝ અ ટોય ધીસ ઇઝ અ ટોય તો અહીંયા છે એ લખ્યું છે ધીસ પછી જગ્યા મૂકીને બે ખાનામાં ઇઝ પછી પાછી જગ્યા અ પછી જગ્યા અને પછી ટોય અને પછી પૂર્ણવિરામ તો બાળ દોસ્તો આ તમારે લખવાની પેટર્ન શીખવાની છે કે કયો શબ્દ ભેગો અને કયો શબ્દ જુદો પડે છે તો એવી રીતે અહીંયા આપણે લખીશું ધીઝ આર પેરોટ્સ એટલે કે આ પોપટો છે તો આપણે લખશું ધીઝ આર પેરોટ્સ આવી રીતે તમારે લખવાનું છે ઇઝ ધીસ અ ડવ શું આ કબૂતર છે ઇઝ ધીસ અ ડવ વોટ ઇઝ ધેટ પેલું શું છે વોટ ઇઝ ધેટ પ્રશ્નાર્થ ચિહ્ન ધે આર સ્ટુડન્ટ્સ ધે આર સ્ટુડન્ટ્સ તે વિદ્યાર્થીઓ છે ઉદાહરણના વાક્યો ધ્યાનથી વાંચો અને ખાલી જગ્યામાં વિગતો પૂરો અહીંયા છે ઉદાહરણ આપ્યું છે અહીંયા છે એક કપ છે અહીંયા બે કપ છે અહીંયા લખ્યું વોટ ઇઝ ધીસ વોટ એટલે કે શું ઇઝ એટલે છે અને ધીસ એટલે આ આ શું છે એવો પ્રશ્ન પૂછ્યો છે આ શું છે તો જવાબ નીચે લખ્યો ધીસ ઇઝ અ કપ આ કપ છે વોટ ઇઝ ધીસ અહીંયા ઘણા બધા છે તો પૂછો વોટ ઇઝ ધીસ આ શું છે તો ધીઝ આર કપ્સ આ કપો છે અહીંયા સ્ટાર છે તો લખ્યું છે વોટ ઇઝ ધેટ પેલું વોટ એટલે શું ધેટ એટલે પેલું ઇઝ એટલે છે પેલું શું છે તો જવાબ આવશે ધેટ ઇઝ અ સ્ટાર પેલો સ્ટાર છે વોટ આર ધોઝ પહેલા શું છે તો ધોઝ આર સ્ટાર્સ પહેલા સ્ટારો છે વોટ ઇઝ ધેટ પેલું શું છે ધેટ ઇઝ અ સ્ટાર પહેલો સ્ટાર છે વોટ આર ધોઝ પહેલા શું છે ધોઝ આર સ્ટાર્સ પહેલા સ્ટારો છે વોટ ઇઝ ધીસ આ શું છે ધીસ ઇઝ અ ટ્રી આ વૃક્ષ છે વોટ આર ધીઝ આ શું છે તો ધીઝ આર ટ્રીઝ આ વૃક્ષો છે વોટ ઇઝ ધેટ પેલું શું છે તો અહીંયા આપણે જોઈ શકીએ શું છે ધેટ ઇઝ અ બોલ પેલો બોલ છે વોટ આર ધોઝ પેલા શું છે ધોઝ આર બોલ્સ પેલા દડાઓ છે વોટ ઇઝ ધીસ આ શું છે ધીસ ઇઝ અ કી આ છાવી છે વોટ આર ધીઝ આ શું છે ધીઝ આર કીઝ આ છાવીઓ છે થેન્ક યુ દોસ્તો એડ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુક ટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો આભાર દોસ્તો